સર્વ સમાજને સાથે લઈને ચાલવાવાળી ભારતીય જનતા પાર્ટી એના મૂળભૂત વિચારમાં જ તમામે તમામ સમાજ વર્ગો અને જે લોકો દબાયેલા કચડાયેલા વંચિત લોકો છે એવા તમામ લોકોના ઉત્થાન માટેના મૂળભૂત વિચાર સાથે ચાલવાવાળી જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ નિર્દેશોત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી કરતા પહેલા ટ્રિપલ ટેસ્ટની કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા, જે મુજબ રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પછાતપણાના સ્વરૂપ તેની અસરો અંગે સંપૂર્ણપણે કાળજીપૂર્વક તપાસ કરવા માટે એક સમર્પિત આયોગની સ્થાપના કરવાના નિર્દેશ આપ્યા. નામદાર સુપ્રીમ કોર્ટે ત્રણ ટેસ્ટ એટલે કે એક આયોગની રચના કરવી, આયોગની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થાવાર અનામતના પ્રમાણને સ્પષ્ટ કરવું જેથી કરી બંધારણીય જોગવાઈનું ઉલ્લંઘન ના થાય. કોઈપણ સંજોગોમાં એસસી એસટી ઓબીસી માટે સંસ્થાવાર અનામત રાખવામાં આવનાર બેઠકો કુલ બેઠકોના 50%થી વધે નહીં તે પણ જોવાનું આપણને કહેવામાં આવ્યું. રાજ્ય સરકાર દ્વારા ઝવેરી કમિશનની જુલાઈ 2022માં નિમણૂક કરવામાં આવી, રચના કરવામાં આવી અને 13 એપ્રિલ 2023માં દળદાર વિગતવાર અહેવાલ આ ભલામણોના આપણને મળ્યો. 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં તમામ ભલામણોને અસરકારક રીતે સરકારે અને કમિટીએ પણ એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એની જે ભલામણો હતી એ ભલામણો પ્રમાણે ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ શહેરી સ્થાનિક સ્વરાજની જે સંસ્થાઓ છે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સમુદાયના લોકોને મળનાર હાલના પ્રતિનિધિત્વમાં સમર્પિત આયોગ દ્વારા કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી તે બાબતની કેબિનેટ સબ કમિટી દ્વારા નોંધ લેવામાં આવી અને એ બાબતે સંમતિ દર્શાવી છે. એટલે કે એસસી અને એસટીને જે પણ અનામત મળતી હતી એમાં કોઈ પણ પ્રકારનો ફેર કરવામાં આવ્યો નથી. ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતોમાં શિડ્યુલ વિસ્તારો અને પેસા એક્ટની જોગવાઈઓ લાગુ પડે છે તે સિવાયના વિસ્તારોમાં વોર્ડ બેઠક માટે તેમજ હોદ્દાઓ માટે પણ અન્ય પછાત વર્ગ માટે 27% અનામત અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે જે બેઠકો છે હોદ્દાઓ સહિત 50%ની મર્યાદામાં આ કમિટી ભલામણ કરે છે. એટલે કે એસસી એસટી વત્તા ઓબીસી 50%ની મર્યાદામાં ઓબીસી ફ્લેટ 27%ની અનામત સબ કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી છે. શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં પણ વોર્ડ બેઠક અને હોદ્દાઓ માટે એમાં પ્રમુખશ્રી, મેયરશ્રીઓ અને અન્ય પછાત વર્ગ ઓબીસી માટે 27% અનામત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અને હોદ્દાઓ માટે 50%ની મર્યાદામાં કમિટી ભલામણ કરે છે. એટલે કે શહેરી વિસ્તારમાં એસટી, એસસી અને ઓબીસી 50%ની મર્યાદામાં 27% ઓબીસીને અનામત આપવામાં આવે છે. બિન અનુસૂચિત વિસ્તારોની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં અનુસૂચિત જનજાતિને એટલે કે એસટીને અનુસૂચિત વિસ્તાર પેસા એક્ટની જોગવાઈઓ મુજબ અનામત બેઠકો ફાળવવામાં આવેલ છે, જેમાં હાલની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ એસટી માટે જે પ્રતિનિધિત્વ સંસ્થાવાર અમલ છે તેનો અમલ યથાવત રાખવાની ભલામણ કરે છે. જનરલ વિસ્તારોમાં જે પણ એસટી બેઠકો છે તેને હાલ આ કમિટી ચાલુ રાખી રહી છે. સમર્પિત આયોગ દ્વારા રજૂ કરવામાં આવેલા સ્થાનિક સ્વરાજની સંસ્થાવાર આંકડાકીય માહિતીનું અવલોકન કરતા
समग्र राज्यनी ग्रामीण अने शहरी विस्तारनी तमाम स्थानिक स्वराजनी संस्थाओमां संस्थावार हालनी 10% नीति अनुरूप अन्य पछात वर्गोना फाळे बैठकों फाळवायेल छे, परंतु समर्पित आयोग द्वारा अन्य पछात वर्गोने ओबीसी बैठकनी फाळवणीनी भलामण करता पैसा विस्तार अने नॉन पैसा विस्तारमां કેટલીક સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગની બેઠક રદ થઈ જાય એવી પરિસ્થિતિ હતી. તેવી સંસ્થાઓમાં ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 9-10 અને 11 તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 6 તેમજ આ અધિનિયમોમાં વખતો વખતના સુધારા વધુરા અનુસાર અન્ય પછાત વર્ગોને અગાઉની 10% નીતિ મુજબ ફાળવેલ આરક્ષિત બેઠકો યથાવત રાખવાની કમિટી ભલામણ કરે છે. મહાનગરપાલિકાઓમાં આ પરિસ્થિતિનો ઉદ્ભવ નથી.